હેલો ફ્રેન્ડ, ડૉક્ટર હર્ષદ રાવલનો ટૂંકો પરિચય. ડૉક્ટર હર્ષદ રાવલ MD હોમિયોપેથ ડૉક્ટર છે. તેઓ અમદાવાદમાં છેલ્લા 34 વર્ષથી હોમિયોપેથિક નિષ્ણાત તબીબ છે. તેઓ રાજ્યપાલના માતા તબીબ છેલ્લા 20 વર્ષથી સેવાઓ આપે છે, જેમને હોમિયોપેથિક વિષય ઉપર 2500થી વધારે આર્ટિકલ ગુજરાત સમાચાર, સંદેશ તથા ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલ છે. તેઓ છેલ્લા 23 વર્ષથી ગુજરાત સમાચારમાં કોરોના કોલમના લેખક તરીકે ખ્યાતનામ છે. ડૉક્ટર હર્ષદ રાવલની અનેક બુકો લખી છે, જેમાં બોરિક, મેટેરિયા મેડિકા, એલેન્સ્કી નોટ, ઓર્ગેનોન ઓફ મેડિસિન તથા અનેક રોગોની હોમિયોપેથિક સારવાર ઉપરાંત કિડની અને કેન્સર વિષય ઉપર પણ તેઓએ બુક લખી છે. તેઓ અમદાવાદમાં 16 નંબર પહેલો માળ વ્હાઇટ હાઉસ પંચવટી એલિસ બ્રિજ અમદાવાદ ખાતે હોમિયોપેથિક પ્રેક્ટિસ કરે છે. તેમની વેબસાઇટ છે www.homeopathyonline.in. હેલો ફ્રેન્ડ્સ, આજના લેખમાં આપણે જાણીશું પીડાદાયક ત્વચા રોગ સીળસ. પ્રસ્તુત છે ડૉક્ટર હર્ષદ રાવલનો લેખ. ચોમાસામાં સતત ભેજના કારણે અનેક વાયરલ, બેક્ટેરિયલ અને ફંગલ રોગોનું પ્રમાણ વધી જાય છે, કેમ કે કોલેરા, વાયરલ ફીવર, કન્ઝક્ટિવાઇટિસ, સાંધાના દર્દો, શ્વાસ વગેરે, આવો ચોમાસામાં વધારે થતો રોગ છે સીળસ. સીળસ એ ચોમાસામાં હેરાન કરતા અનેક ચર્મ રોગોમાંનો એક રોગ છે. આ રોગ જ્યારે થાય છે ત્યારે દર્દીને ત્રાહિમામ પોકરાવી દે છે. આ રોગને 1-2 દિવસ સહન કરવો પણ અસહ્ય બને છે. આ રોગમાં ત્વચા ઉપર એકાએક લાલ ચકામાં ઉપસી આવે છે. આ ચકામાં અનિયમિત આકારના માથાથી માંડી લીંબુ જીવડા આકારના હોઈ શકે છે. આ રોગમાં ખૂબ જ ખંજવાળ આવે છે, બળતરા અને સામાન્ય દુખાવો પણ થાય છે. તે જાંગ, સાથળ, પીઠ, છાતી, ગળા, હાથ, પગ, ચહેરા ઉપર થાય છે. ક્યારેક આખા શરીરે પણ ચકામાં થતા હોય છે અને દર્દી ખંજવાળીને થાકી જાય છે. આ રોગને મેડિકલ ભાષામાં અસ્ટિકેરિયા રસ કહેવામાં આવે છે. ક્યારેક આ રોગ માનસિક કારણોસર પણ જોવા મળે છે. એને સાયકોસોમેટિક અર્ટિકેરિયા રસ કહેવામાં આવે છે. આ રોગ રાત્રે અને સવારે વહેલા વધારે જોવા મળે છે. આ રોગમાં ખૂબ જ ખંજવાળ આવવાના કારણે ખંજવાળથી શરીર ઉપર લોહીના ટસિયા ફૂટી આવે છે અને ઉજરડા પડી જાય છે. રાત્રે ઊંઘી પણ શકાતું નથી, ચહેરો ફિક્કો પડી જાય છે. વધારે સમય થતાં કાળા કે બદામી ડાઘા દેખાય છે. દર્દીનું મન કશામાં લાગતું નથી, ખૂબ જ સુસ્તી જણાય છે. સ્ત્રીઓની પ્રજનન શક્તિ ઘટી જાય છે. આ રોગ થવાના અનેક કારણો છે, જેવા કે વાતાવરણમાં અચાનક ફેરફાર, ખોરાકમાં વધારે ખટાશ કે ગળ્યા પદાર્થો લેવાથી વધારે આથાવાળા ખોરાક, સોડા, બાયકાર્બનું ખોરાકમાં વધારે પ્રમાણ, નવા કપડાં, બેડશીટ કે રંગોની એલર્જીના કારણે, એરડાઈ અને કોસ્મેટિક્સની આડઅસર રૂપે નાના બાળકોમાં કૃમિના કારણે આ રોગ થાય છે. કાયમી અપચા અને કબજિયાતના કારણે રંગ રસાયણોની એલર્જીથી શરીરમાં લોહ તત્વની ઉણપ, નબળા આંતરડા અને લીવરના કારણે આ રોગ થતો હોય છે. આ રોગથી બચવા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવી ખૂબ જ જરૂરી છે. તે માટે રોજ નિયમિત ચાલવું, કસરત કરવી, ધ્યાન પ્રાણાયામ કરવું, હોમિયોપેથીમાં ફ્લોરિક એસિડ, યુરેનસ નાઇટ્રિકમ, નાઇટ્રિક એસિડ, ઓક્સિલિક એસિડ, બેલાકોના, એવી થ્રુજા, એવોસાઇનસ, સિલિસિયા જેવી દવાઓ સાથે સુસલર બાયોકેમ, મેકફોસ અને કેલ્કેજિયા ફોસ લેવાથી શરીરમાં ઉત્પન્ન થતા વિષય દૂર કરીને સંપૂર્ણ સ્વસ્થ બનાવે છે. ફ્રેન્ડ્સ, આ લેખ આપને ગમ્યો હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરશો તથા આપના વોટ્સઅપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી. આભાર. થેન્ક યુ.